અમરોલી વિસ્તારના લોકો હવે ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પીક અવર્સમાં કતારગામ અને અમરોલીને જોડતા બ્રિજના છેડે વાહનોની સંખ્યા વધુ હોવાથી રોજેરોજ ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે। ત્યારે પાલિકામાં વારંવાર રજૂઆત હોવા છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો જ નથી। સુરત શહેર ભારતનો એક ઝડપથી વિકસતું શહેર છે। અનેક રાજ્યોમાંથી રોજગારી ઈરવા માટે સુરત શહેરમાં લોકો આવતા હોય છે। શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ હવે ખૂબ વિકરાળ બની રહી છે। ત્યારે વાત કરીએ તો સુરત શહેરના અમરોલી વિસ્તારની, દરરોજ સવારે અને સાંજે અમરોલી પુલ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે। યોગ્ય નિકાલ કરી ટ્રાફિકની સમસ્યાઓમાંથી મુક્તિ મળે એ માટે લોકો પણ માંગણી કરી રહ્યા છે। શહેરના દરેક દેશના ખૂણા નાગરિકો સુરતમાં વસતા હોય ત્યારે સુરતની વસ્તી પણ વધી જાય છે, સાથે સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। હવે આને લઈને શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકો ટ્રાફિકની સમસ્યા ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। કતારગામથી અમરોલી બ્રિજ પર પીક અવર્સ દરમિયાન ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે, જે અહીંયાથી અવર જવર કરતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કતારગામથી અમરોલી અથવા અમરોલીથી કતારગામ જવા માટે એક કલાક જેટલો સમય નીકળી જાય છે। અમરોલી છાપરાભાટા કોસાડ આવાસ આ વિસ્તારોમાં નોકરિયાત વર્ગ વસવાટ કરતો હોય, જે સવાર સાંજ આવા ટ્રાફિક જામની સમસ્યાને કારણે નોકરી ધંધા ઉપર સમયસર પહોંચી શકતા નથી। પાછલા ઘણા વર્ષોથી અહીંયા વસવાટ કરતા નાગરિકો દ્વારા તંત્ર રજૂઆત પણ કરાય છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સુરતમાં